હેલો એવરી વન દરેકનું નવા લેક્ચરમાં ફરીથી સ્વાગત કરું છું લેક્ચર નંબર તેરમાં આપણે આજે દાખલાની પ્રેક્ટિસ કરશું જે પૂછેલા દાખલા છે એના ઉપરાંત આપણે થોડોક પહેલાં થિયરી પાર્ટ જે છે એ પૂરો કરી દઈએ બરાબર તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પોલેટ્રોપિક પ્રોસેસ શું છે એનું ઇક્વેશન શું છે કઈ રીતે ઇક્વેશન આવે છે તો પીવી રેસ્ટોરન્ટ બરાબર આ એનું ઇક્વેશન હતું જ્યાં એન આવશે સી માઇનસ સીપી છેદમાં સી માઇનસ સીવી અને સીને શું લખાય સી બરાબર છે સીવી પ્લસ આર અપો વન માઇનસ એન બરાબર છે તો આ પ્રમાણે ઇક્વેશન મેળવેલું આપણે લાસ્ટ લાસ્ટ લેક્ચરમાં તો જે લોકો આ લેક્ચર આની આગળનું લેક્ચર નથી જોયો હું એને રિક્વેસ્ટ કરીશ કે આની આગળના બંને લેક્ચર જોઈ લો કુલ ત્રણ લેક્ચર તો તમને સારી રીતે ખબર પડશે બધામાં આપણે જોવાનું છે આજે જે પ્રોસેસ છે એને મારે પીવી ડાયાગ્રામ પર બતાવવી છે તો એને મારે ઢાળ શોધવો પડશે કે ઢાળના આધારે હું રેખાનું સમીકરણ બનાવીશ કે કયા જો રેખા બને છે કે બીજું કોઈ સમીકરણ છે બરાબર છે જોઈને એવું લાગે કે આ સમીકરણ રેખાનું નથી તો કયા વક્ર બનશે અને કેવો વક્ર બનશે એ આપણે અલગ અલગ ચર્ચા કરીએ તો મારે શોધવાનું છે ઢાળ ધારો કે હું ધારી લઉં છું માટે ધારો કે પીવી રેસ્ટુ એમ બરાબર છે ધારો કે કેપિટલ એ અચળ છે બરાબર એ અચળાંક છે કોઈપણ અચળાંક છે કેપિટલ એ ધારો હવે મારે ઘણો અલગ દોરવો છે પી વિરુદ્ધ વીનો ચાલો ધારો કે પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો હવે વાય એક્સ પર આવશે પી એક્સ એક્સ પર આવશે વી તો ઢાળ કોને કહેવાય આપણે યાદ હોય તો આપણને વાય બાય વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય તો ઢાળ કોને કહીએ ડી વાય બાય એક્સને કોને કહીએ ડી વાય બાય ડીએક્સને તો એ જ રીતે મારું વાય એક્સ પર પી છે અને એક્સ એક્સ પર વી છે તો મારો ઢાળ શું બનશે ડીપી અપોન ડીવી શું બનશે ડીપી અપોન ડીવી તો કામ કરીએ આજે સમીકરણ છે મારે ડીપી બાય ડીવી શોધવું છે એટલે કે ટૂંકમાં પીનું વિકલન કરવાનું છે વી સાપેક્ષ તો દબાણનું વિકલન હું કદ સાપેક્ષ કરું તો મને મારો ઢાળ મળી જાય તે કામ કરીએ આ સમીકરણનું આપણે વિકલન કરીએ હવે વિકલનમાં પી અચલ નથી વી પણ અચળ નથી ટૂંકમાં ગુણાકારનો નિયમ વાપરો પડશે તે કામ કરીએ પહેલાં પહેલાં પીને અચલ રાખી દઈ પીને અચલ રાખી દઈ અને વીની એન ઘાતનું વી સાપેક્ષે વિકલન કરીએ કદનું કદની એન ઘાતનું કદની સાપેક્ષે વિકલન કરીએ તો લખાશ આવું કે ડી વી રેસ ટુ એન છેદમાં ડી વી પ્લસ પ્લસ કરીને શું કરશું વી રેસ ટુ એનને અચલ રાખશું અને પછી કરશું દબાણનું વિકલાંગ ડીપી બાય ડીવી બરાબર આ બાજુ અચળાંક છે અચલાંકનું વિકલન શું થાય ઝીરો જો ભાઈ કોઈપણ અચળાંક હોય તો સંકલન ઝીરો નહીં થાય સંકલન હંમેશા વધે અને વિકલન હંમેશા ઘટાડો કરે તો અચલાંકનો વિકલન ઝીરો થશે પણ અચળાંકનું સંકલન ઝીરો થશે નહીં ચલો આપણે અહીંયા વિકલનની વાત કરીએ તો મારા માટે ઢાળ શું છે dp બાય તો આ જે છે એ મારો ઢાળ છે કઈ રીતે વિકલનનો નિયમ એવો ગુણાકારો નિયમ છે કે પહેલાં એક વસ્તુ અચલ રાખો બીજાનું વિકલન કરો પ્લસ પહેલાં આચલ બીજાને આચલ રાખીને પહેલાંનું વિકલાન કરો તો પીને આચલ થાય ખા વીની એન ઘાતનું વિકલન કરવાનું છે પ્લસ વિની એન ઘાતને અચલ રાખીને પીનું વિકલાન બરાબર તો અહીંયા આપણે મૂકીએ એમને પી વિની એન ઘાતનું વી સાપેક્ષ વિકલાન શું થાય તો જેટલી કેટલી ઘાત છે જેટલી ઘાત છે એ આગળ આવશે અને એક ઘાત ઘાટશે તો શું આવશે એન ઇન્ટુ વી રેસ ટુ એન માઇનસ વન પ્લસ અહીં આવશે ડીપી અપોન ડીવી એમને આવશે એન ટુ વી રેસ ટુ એન બરાબર ઝીરો આ ઢાળ છે એને કરતાં બનાવ્યો તો લખાશે માટે ડી પી બાય ડી

ઉપર કેટલી ઘાત છે ઉપર ઘાત છે વીની એન માઇનસ વન ઘાત કેટલી ઘાત છે વીની એન ઘાત છે તે કામ કરીએ ઉપર બંનેનો આધાર કેવો છે સરખો છે વી તો ઉપરની ઘાત નીચે આવી જશે શું લખાશે ને માઇનસ એન પી ઇન્ટુ વી રેસ ટુ એન ઇન્ટુ વી રેસ ટુ માઇનસ એન પ્લસ વન બરાબર આગળ આ ઘાત છે એ નીચે કેટલે થઈ જશે માઇનસ તો માઇનસ એન પ્લસ વન હવે વીની એન ઘાત છે વીની માઇનસ એન પ્લસ વન ઘાત છે બંનેનો આધાર સરખો હોવાથી ઘાતનો થશે સરવાળો તો ઘાતનો સરવાળો કરીએ આપણે એન માઇનસ એન પ્લસ વન તો એન માઇનસ એન ઉડી જશે શું છે વીની એક घात વધશે બરાબર શું આવશે માઇનસ ઉપર એમનો આવશે વીની એક થઈ ગયું વી તો મને ખબર પડી ગઈ કે પીવી રેસ ટુ એન પીવી ટુ એન બરાબર અચળ આ પ્રક્રિયાનો ઢાળ શું મળે ઢાળ એટલે કે ટેન થી શું મળશે માઇનસ એનપી અપોન વી શું મળશે એનપી અપોન વી બરાબર છે તો મને ઢાળ મળી ગયો તો આ પ્રશ્ન તમને પૂછાય છે કે આવું કહી દેશે કે પીવી સ્કવેર અચળ આપેલી પોલેટ્રોપિક પ્રક્રિયાનો ઢાળ શું છે તો શું આવશે માઇનસ ટુ પી બાયવી શું આવે ટુ પી બાયવી તો માઇનસ પી બાય વી તો આવશે આગળ શું આવશે જેટલી ઘાત વીની છે એટલી ઘાત આગળ આવશે એન ઘાત તો એન આવશે બરાબર છે આપણે અલગ અલગ પ્રોસેસ ભણેલા કાલે સમદાબી સમકત સમોષમીને સમતાપી તો એ ચારે ચારને આપણે પ્રોસેસને દોરવાની છે આજ કયા અક્ષ પર દોરવાની છે પીવી પર તો એક કામ કરો અહીં સપોઝ કે આ પીવી ડાયાગ્રામ લઉં છું આપ પી વિરુદ્ધ પી વિરુદ્ધ વીનો અલગ દોરીએ આપણે તો પહેલાં એ દોરતા પહેલાં એક કામ કરીએ ઢાળ કેટલો મળે ઢાળ બરાબર છે માઇનસ છે જો માઇનસ એનપી કેટલો છે માઇનસ એનપી બાયવી હવે ઢાળ માઇનસ શું બતાવે છે જે ખૂણો બનશે એક શકસારે ઢાળ એટલે શું થાય સાઈડમાં થોડુંક કહી દઉં તમને મને કે આ રેખા છે અને થીટા છે થીટા જે કોઈ પણ રેખા કે વક્ર છે અથવા સ્પર્શક છે એનો મારે ઢાળ શોધવું હોય તો એ સ્પર્શકનો મારે ખૂણો બનાવવાનો ધનકસારે કોણ જોડે બનાવવાનો ધન એકક્ષારે હવે ઢાળ છે એ ટેન થીટા છે જો થીટાની કિંમત નેવું કરતા ઓછી હોય તો ચરણ થશે પહેલું અને પહેલા ચરણમાં ટેન થીટા કેવો હોય ધન હોય એટલે ઢાળ ધન બનશે અને જો થીટાની કિંમત નેવુંથી એકસો એંસી હોય એટલે ટૂંકમાં બસો આપણે બીજા ચરણમાં હોય તો બીજા ચરણમાં ટેન કેવો હોય ઋણ હોય તો ઢાળ કેવો બનશે ઋણ તો આ જે રેખા છે સપોઝ કે આ રેખા છે ઢાળ કેવો હશે ધન હશે કારણ કે ખૂણો છે એ નેવું કરતાં ઓછો છે ટેન થીટાની કિંમત ધન આવે એટલા માટે ઢાળ ધન થયું સપોઝ કે બીજું કોઈ રેખા લો તો કે આ રેખા છે આ કોઈ રેખા છે તો ખૂણો આમ નથી બનાવવાનો ખૂણો કેમ બનાવવાનો છે ધન એક શખ્સ તો ખૂણો બનશે આ રીતે ધન એક શખ્સ સાથે તો જે ખૂણો છે એની કિંમત નેવું કરતાં વધારે છે તો ખૂણાની કિંમત નેવું કરતાં વધારે હોવાથી ઢાળ કેવો થાય ટેન કેવું થશે ટેન આવશે ઠીટા આવશે બીજા ચરણમાં અને બીજા ચરણમાં ટેન ઋણ કે ઢાળ ઋણ મળે તો આજે ઢાળ છે એ ઋણ મળ્યો છે કેવો મેળવ્યો છે ઋણ મળ્યો છે ટૂંકમાં જે હું મારો વક્ર બનશે એ વક્રને જો સ્પર્શક દોરીશ તો સ્પર્શક કેવો થશે સ્પર્શક કેવો આવશે પણ સ્પર્શકનો અક્ષક સારા ખૂણો કેવો આવશે નેવું કરતાં વધારે તો એ વાત મારે ધ્યાનમાં રાખવાની છે તો ચલો આપણે વાત કરીએ હું એન બરાબર વન લઉં છું શું લઉં છું એન બરાબર વન નહીં પડે એટલે એન બરાબર ઝીરો લઈએ એન બરાબર ઝીરો કઈ પ્રોસેસ બતાવે સમદાબી કઈ બતાવે સમદાબી ખબર છે ને કાલે ડિટેલમાં સમજાવેલું છે પીવી રેસ ટુમાં એન બરાબર ઝીરો મૂકો શું મૂકો એન બરાબર ઝીરો તો જો એન બરાબર ઝીરો લઈશ આ ચાઇડવા સમજાવું જો હું એન બરાબર ઝીરો લઉં તો કે પ્રોસેસ આવશે સમદાબી કઈ રીતે પીવી રેસ ટુ એન બરાબર અચળ છે એન બરાબર તમે ઝીરો મૂકો એન તમે ઝીરો મૂકશો તો શું આવશે વીની ઝીરો ખાતે છે તો પી બરાબર અચળ બરાબર છે તો જો અહીંયા ઢાળ કેટલો મળે ઢાળ શું આવે ઢાળ બરાબર આવશે કોઈપણ પ્રોસેસ માટે માઇનસ એનપી બાય વી એન બરાબર ઝીરો લેતા અહીં શું આવશે ઢાળ બરાબર ઝીરો શું આવશે ઢાળ બરાબર ઝીરો મતલબ સાબિત થયો કે એન બરાબર ઝીરોવાળી જે પ્રોસેસ છે સમજાબી એનો ઢાળ ઝીરો હશે અને ઢાળ ઝીરો એટલે શું થાય ટૂંકમાં ધન એક શખ્સ છે એની સાથે કોઈ ઢાળ નથી તો આજે આ માનો કે ધનએક્ષખ આજે પેન છે ધન એક શખ્સ છે બીજી કોઈ રેખા છે એક્ઝેક્ટલીને સમાંતર હોય એમ ત્રાસીના આ ઢાળ થઈ ગયો આટલું જેમ 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 રેખા ઉપર આમ સીધી થતી જશે એમ ઢાળ વધતો જશે અને જેમ 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 નીચે આવશે એમ ઢાળ ઘટતો ગયો તો ઢાળ ઝીરો કોને કહેવાય કે રેખા છે એ એક્સ એક્સ સમાંતર છે તો શું આવશે આ પ્રમાણે સમજ પડી ગઈ અને આપણને ખબર છે કે આ જે રેખા છે એ શું બતાવે અચળ દબાણ બતાવે છે કારણ કે દબાણ વધતું નથી ઘટતું કેવું છે અચળ છે એટલે ઢાળ કેટલો હશે આવશે એન બરાબર ઝીરો અને ઢાળ પણ ઝીરો સમજ પડે છે કે નહીં બરાબર તો આપણે બીજી રીતે પણ સાબિત કર્યું કે આજે પ્રોસેસ છે કે સમડાબી છે સર આગળ વાત કરીએ હું લઉં છું એન બરાબર ઇન્ફિનિટી શું લઉં છું એન બરાબર ઇન્ફિનિટી એન બરાબર ઇન્ફિનિટી કાલના લેક્ચર પ્રમાણે કઈ પ્રોસેસ બતાવશે સમકત પ્રક્રિયા છે બતાવે સમકત પ્રક્રિયા ઢાળ શું હોય ઢાળ હશે માઇનસ એનપી બાય વી હવે એન કેવા છે એન છે કેટલા ઇન્ફિનિટી છે તો શું આવશે આન્સર એનમાં ઇન્ફિનિટીમાં કહું શું આવશે ઢાળ ઇન્ફિનિટી હવે ઢાળ એટલે શું થાય ટેન થિટા થાય ને શું થાય ટેન થિટા ટેન થીટાની કિંમત ઇન્ફિનિટી ક્યાં હોય

સમતાપી પ્રક્રિયા ક્યારે મળે એન બરાબર હોય એક તો ક્યારે મળે એન બરાબર એક બરાબર છે કાલે બધું ડિસ્કસ થઈ ગયું છે એમ બી ખબર પડી જાય કે પીવી રેસ ટુ એન બરાબર ચલશે એન બરાબર એક મૂકી સ્મોલ એન બરાબર બરાબર સ્મોલ શું મૂકી સ્મોલ એન બરાબર એક મૂકો તો પી ઇન્ટુ વીની વન ઘાત શું થઈ ગયું પીવી બરાબર ચલશે પીવી બરાબર ચાલશે બતાવે સમતાપી પ્રક્રિયા એનો ઢાળ કેટલો હશે તો કોઈપણ પ્રશ્ન માટે ઢાળ શું હોય માઇનસ એન પી બાય વી અને એનો એન બરાબર એક મૂકો શું મળશે માઇનસ પી બો આ પ્રશ્ન પૂછાય છે કે સમતાપી પ્રક્રિયા માટે પીવી પી વિરુદ્ધ વિના આલેખનું ઢાળ શું છે તો શું આન્સર આવે માઇનસ પી બાય ઢાળ ધન છે કે ઋણ છે ઢાળ ધન છે જુઓ અને બીજી વાત પીવી બરાબર અચળ પીવી બરાબર અચળ સાબિત એવું થાય પી પ્રપોર્શનલ ટુ વન અપોન તો એક વક્ર બનશે અતિવલય બનશે અને આ સમીકરણ રેખાનું આવશે નહીં કોનો આવશે લગભગ અતિવલય જેવો આવશે શેપ અતિવલય જેવો આવશે આ રીતે અને હવે મારી પાસે બે રસ્તા છે પ્રોસેસ આમ હોઈ શકે અથવા તો આમ હોઈ શકે તો અમે તે કઈ આવશે આ આવશે એનો રીઝન શું છે કારણ કે હું જો આને સ્પર્શક દોરું કોઈ પણ બિંદુએ આ બિંદુ સ્પર્શક દોરું તો એને ખૂણો કેવો બનશે આ રીતે બનશે ને ખૂણો અને ખૂણો ક્યાં બન્યો બીજા ચરણો બનીનો ટૂંકમાં કુલ ખૂણો કેટલો થઈ ગયું એકક્ષક સારો આટલો કુલ ખૂણો આટલો છે એકક્ષક સાર અને ખૂણો છે નેવું કરતા વધારે અને ખૂણો જો નેવું કરતાં વધારે હોય તો એનો ઢાળ કેવો હોય ઋણ વધુ કેવો આલેખ આવશે આલેખ આવશે આ રીતે સપોઝ કે આ રીતે તો આ થઈ ગયું એન બરાબર વન ઢાળ શું આવ્યો માઇનસ પી બાયવી પ્રોસેસ કઈ છે સમતાપી પ્રક્રિયા છે કઈ છે સમદાપી પ્રક્રિયા કઈ છે સમદાબી છે કઈ છે સમદાબીના છે સમકદ આ પ્રોસેસ છે સમકદ પ્રક્રિયા બરાબર આપણે આટલું બધું ભણ્યા હતા આગળ વાત કરીએ લાસ્ટ પ્રોસેસ કઈ છે સમોશમી પ્રક્રિયા તો સમોષ્મી પ્રક્રિયા સમોષ્મી ક્યારે મળે એન બરાબર ઝીરો હોય તો સોરી એન બરાબર કેટલા હશે ગેમા કેટલા હશે એન બરાબર ગેમા હોય તો ઢાળ શું હોય ઢાળ બરાબર માઇનસ એન એન બાય વી તો ઢાળ શું મળશે માઇનસ ગેમાં પીબાવી જો આ આ પ્રશ્ન બહુ પૂછાય છે કે સમોસમી પ્રક્રિયાનો પીવી નો ઢાળ શું મળે પીવી વિરુદ્ધ વિના લેખનું શું મળશે માઇનસ ગેમાં પીબાવી અહીં લખું છું એક બાજુ લખો સમતાપી એક બાજુ લખો સમોસમી સમતાપીનો ઢાળ કેટલો આવ્યો હમણાં સાબિત કર્યું આપણે માઇનસ પી બાવી કેટલો આવ્યો માઇનસ પી બાવી તો સમતાપીનો ઢાળ આવ્યો માઇનસ પી બાવી અને સમોસમીનો ઢાળ કેટલો આવશે માઇનસ ગેમા પીબાવી જો અહીંયા આગળ ગુણાકારમાં પીની જોડે કોઈ નથી કોણ એક હશે ને તો અહીંયા ઢાળ કેટલો ટૂંકમાં આવ્યો માઇનસ વન ઇન્ટુ પી બાવી અહીંયા કેટલો આવ્યો માઇનસ ગેમાં પી બાવી બેમાં પી બાયવી તો સરખું જ છે બંનેમાં પી બાયવી તો સરખું છે અહીંયા ગુણાકારમાં માઇનસ વન છે અહીંયા ગુણાકારમાં માઇનસ ગેમાં છે આ માઇનસ શું બતાવે છે કે ઢાળ ઋણ છે ઢાળ ઋણ એટલે શું થાય સ્પર્શક જે છે એ ધનેક્ષ સારા ખૂણો નેવું ડિગ્રી કરતાં વધારે બનાવે તો અમારે રેખા આવે કંઈક દોરવાની છે વાત કરીએ આની અહીંયા ગુણાકારમાં પીની જોડે એક છે અહીંયા ગુણાકારમાં પીની જોડે ગેમાં છે તો ટૂંકમાં વન મોટું હોય તો સમતાપીનો ઢાળ મોટો થશે અને જો ગેમા મોટું હોય તો સમોસવીનો ઢાળ મોટો હશે આપણને ખબર છે કોઈ પણ વાયુ માટે ગેમાની કિંમત ઓલવેઝ ગ્રેટર દેન વન હોય કોઈ દી વન પોસિબલ જ નથી કેમ ગેમા બરાબર શું છે ગેમા બરાબર છે સીપી બાય સીવી હવે સીપી કેટલા મોટા હોય સીવી કરતાં આર હોય તો સીપી બાય સીપી બાય શું લખાય સીવી પ્લસ આર બાય આર જ્યારે સીપી અને સીવી સરખા થાય ત્યારે ગેમા એક થાય હવે સીપી અને સીવી એક ક્યારે થાય તો સીવી પ્લસ આર છેદમાં સીવી જો આરની કિંમત ઝીરો હોય એટલે કે ટૂંકમાં વાયુનો નિયતાંક ઝીરો હોય તો ને સીવી સરખા થશે સમજ પડે કે નહીં ફરીથી કહું છું કે બરાબર હોય સીપી બાય સીવી શું લખાય સીવી પ્લસ આર છેદમાં સીવી હવે સીપી અને સીવીની કિંમત સરખી હોય તો જ ભાંગાકાર બીનો શું આવે આન્સર એક આવે પાંચ ભાંગ્યા પાંચ એક થાય ને એ રીતે તો સીપી અને સીવી જ્યારે સરખા થાય ત્યારે ગેમાંની કિંમત એક થાય સીપી અને સીવી સરખા થાય તો સીપી શું હોય સીવી પ્લસ આર સીવી જો આર હું ઝીરો મૂકું તો શું આવશે સીવી પ્લસ ઝીરો છેદમાં સીવી 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 ઉડી ગયા શું આન્સર તો મતલબ કે વાયુનો નિયત જ્યારે ઝીરો થઈ જાય ત્યારે ગેમા એક થાય યું તો બધી પોસિબલ જ નથી કારણ કે વાયુ અચળક આરની કિંમત કેટલી હોય આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ને કેવી છે અચળ છે ટૂંકમાં આરની કિંમત ઝીરો હોય નહીં જો આરની કિંમત ઝીરો ન હોય તો ગેમાની કિંમત પણ કોઈ દિવસ વન નો હોય તો યાદ રાખો ગેમાની કિંમત હંમેશા એક કરતાં મોટી હશે તો મને જો સમતાપીનો ઢાળ કેટલો મળ્યો માઇનસ પીબાવી સમોસનો ઢાળ કેટલો મળ્યો માઇનસ ગેમાં પીબાવી અને પી જોડે વન ગુણાકારમાં છે પી જોડે ગેમા ગુણાકારમાં છે ટૂંકમાં ગેમા છે એક કરતાં મોટા હોય એટલે સાબિત થયું કે સમોસમી પ્રક્રિયાનો ઢાળ સમતાપી પ્રક્રિયા કરતાં વધારે હોય આ વસ્તુ પૂછાઈ ગઈ છે શું સાબિત થાય બીજી જગ્યાએ લખી દો તમને હું સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ કેટલો હોય માઇનસ ગેમા પી બાય વી સમતાપીનો ઢાળ કેટલો હોય માઇનસ વન ગુણ્યા પી ઇન્ટુ પી બાય વી ગેમા ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન વન હોવાથી સમતાપીનો ઢાળ એટલે કે ઢાળ ઓફ સમોષ્મી એડિયબેટિક પ્રોસેસ ઇઝ ગ્રેટર ધેન કોનો સ્લોપ આવશે સમતાપી એટલે કે આઇસો તો સમતાપી પ્રક્રિયાનો ઢાળ સોરી સમોસમી પ્રક્રિયાનો ઢાળ સમતાપી પ્રક્રિયા કરતા વધારે છે હવે જુઓ ઢાળ વધારે ક્યાં હોય માનો કે પેલા મેં દોરી આ રીતે એક રેખા આગળ કઈ પ્રશ્નો દોરી હતી સમતાપી દોરી તમે દોરી આપણે દોરી છે આ સમતાપી હવે મારે નક્કી એ કરવું છે કે સમોસમીની ઉપર આવે કે સમોસમી નીચે આવે જો શેપ તો આવું જ આવશે કારણ કે પી પ્રપોર્શનલ ટુ શું આવશે પી પ્રપોસનલ શું આવશે પી પ્રપોશનલ ટુ વનઅન્ટ વી રેસ્ટે આવશે સમોષમીમાં અમારે એ જોવું છે કે સમોસી પ્રક્રિયા ઉપર આવશે કે અહીંયા નીચે આવશે કે ટૂંકમાં સમતાપીની ઉપર આવશે કે નીચે આવશે ચલો એ માટે જોઈએ તો મને એમાં હેલ્પ કરશે આ જેનો ઢાળ વધારે છે જેનો ઢાળ વધારે આવશે એ ક્યાં આવશે ચલો જોઈએ મારો કે ત્રણ પ્રસ દોરું છું આ પ્રમાણે ચલો આપણે ત્રણ બિંદુ લઈ લઈએ એક તો આ બિંદુ લઈએ અહીંયા ઢાળ દોરું તો ઢાળકોનો છે સ્પર્શકનો બરાબર તો આ પ્રમાણે ખૂણો બનશે અહીંયા પછી આ બિંદુ લઉં તો જો ખૂણો વધો ઘેટો ખૂણો વધો ભાઈ ખૂણો વધતો જાય છે જેમ ખૂણો વધશે એમ ઢાળ વધશે ચલો અહીંયા પણ આપણે અહીંયા દોરીએ એક સ્પર્શક દોરી સપોઝ કે આ સ્પર્શક દોરો અને એનો ખૂણો તો સૌથી સૌથી વધુ ખૂણો ક્યાં છે નીચેની લાઈનમાં છે તો અહીંયા અહીંયા જે આ જે વન ટુ થ્રી ત્રણ દોરેલા છે મેં તો જો પહેલો કઉ છે એનો જે સ્પર્શક એનો ઢાળ ખૂણો નાનો છે ખૂણો નાનો કે ઢાળ નાનો છે બીજો જે સ્પર્શક છે એનો ખૂણો થોડોક મોટો થયો એટલે ઢાળ વધ્યો અને ત્રીજો જે સ્પર્શક છે એનો ખૂણો સૌથી મોટો છે એટલે એનો ઢાળ સૌથી વધારે છે તો ત્રણેય સ્પર્શ ત્રણેય જે વક્ર દોરેલ છે કઉ તો ત્રણેય કરમાં સૌથી વધુ ઢાળ ખૂણો છે ત્રીજાનો હવે મારે ખાલી જોવાનું એ છે કે એડિયાબેટિક પ્રોસેસનો ઢાળ સમોસમી કરતાં સોરી સમતાપી કરતાં વધારે છે તો જો આ સમતાબી પ્રોસેસ અહીંયા હોય તો સમોસમી પ્રોસેસ કરનો આ સમતાપી પ્રોસેસ કરતાં સમોસમીનો ઢાળ વધારે હોવાથી અને ઢાળ કેમ વધશે જેમ નીચે જશું એમ વધશે તો સાબિત એવું થાય સમતાપી કરતા સમોસમીનું ઢાળ વધારે છે એટલે સમોસમી પ્રોસેસ ક્યાં આવશે નીચે આવશે તો ધારો કે આ છે સમોસમી પ્રક્રિયા કઈ છે આ તો એના માટે એને કેટલા હોય એના માટે એને ગેમાં ઢાળ શું છે એના માટે માઇનસ ગેમા પી બાય વિન કઈ પ્રક્રિયા બતાવે સમોષ્મી તો જુઓ ચાર પ્રોસેસ છે સમદાબી સમતાપી સમોષ્મીને સમકદ સૌથી ઓછો ઢાળકોનો હશે સમદાબીનો દાબીનો ઝીરો હશે સૌથી ઓછું ઢાળકોનો છે સમકદનો કદનો હશે પછી સમદાબી પછી વધારે ઢાળકોનો છે સમતાપીનો અને એના પછી આવશે સમોષ્મીનો ઢાળ આ પ્રશ્ન કેટલી વખત પૂછાઈ ગયો તમને આમ નાપ આપી દે વન ટુ થ્રી ફોર આવું કંઈ લખેલ ના હોય આવું એક ડાયગ્રામ આપી દીધો આપી દીધું વન ટુ થ્રી ફોર તમને કહે છે કે પ્રક્રિયા ઓળખાવો તો વન કઈ પ્રોસેસ થાય સમતાપી ટુ કઈ થાય સમતાપી થ્રી કઈ થાય સમોસમી અને ચાર કઈ થશે સમકત તો આ પ્રશ્ન લગભગ કેટલી વખત રિપીટ થયો છે જીમાં અને નીટમાં બંનેમાં ઘણા વખત આવા પ્રશ્ન પૂછે સિમ્પલ કે પીવી તમને ડાયાગ્રામ આપી દીધો પીવી ડાયાગ્રામ આપી દીધો અનામ કરી દીધું પહેલું ને બીજું તો પહેલી પ્રોસેસ કઈ થાય સમતાપી કે સમોસમી તો પહેલી થશે સમતાપી નીચે નીચેની કઈ થાય સમોસમીનું કારણ શું સમોસમીનો ઢાળ સમતાપી કરતાં વધારે છે અહીંયા જુઓ તમે અને અહીંયા જુઓ તો આ થિટા આટલો જ બીનું અને અહીંયા થીટા બને છે મોટો થીટા મોટો બનવાને કારણે સમતાપ સમતાપી કરતા સમોષમીનો ઢાળ વધારતા ટૂંકમાં નીચેની પ્રોસેસ કહે છે સમોષમી છે ઉપરની કહે છે સમતાપી હશે તો મને ખબર પડી ગઈ કે સૌથી ઓછો ઢાળ લે કે ઝીરો ઢાળ છે સમદાબીનો સૌથી વધુ ઢાળ આવશે સમકદનો વચ્ચે આવશે સમતાપી પછી આવશે સમોષમી ચલો કોનો ડાયગ્રામ છે પી વિરોધીનો ડાયગ્રામ એક પ્રશ્ન બહુ વારે વારે રિપીટ થાય છે એ એ છે કે ચાર પ્રોસેસ તમને આપી સમતાપી સમતાપી સમદાબી સમતાપી સમોશમી અને સમકદ ત્રણેયમાં જે ફેરફાર થયો છે દબાણ તાપમાનને આપણે શું કહેવાય કદનો એ સરખો હોય તો ટૂંકમાં આ પ્રમાણે ડાયાગ્રામ દોરેલો છે તો સૌથી વધુ કાર્ય શેમાં મળે સમદાબીમાં મળે સમકદમાં મળે સમતાપીમાં મળે સમોશમીમાં મળે તેના માટે શું છે આપણને ખબર છે કાર્ય કઈ રીતે મળે પી વિરુદ્ધ વી ના વડે ફી અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ શું આપણે કાર્ય આપે ચલો હું પેલા સમદાબી માટે કહું તો સમદાબી માટે કાર્ય કેટલો આવશે તો અહીંથી એક લાઈન દોરવાની અહીંથી એક લાઈન દોરવાની આખું છે રેક્ટેંગલ બનશે આટલું યાખો શું આપશે કાર્ય આપશે તો સમદાબીનું કાર્ય કેટલું થયું રેક્ટેંગલ જેટલું ચાલો સમકદનું કાર્ય કેટલું સમકદનું કાર્ય આનો આનો કેટલું ક્ષેત્રફળ ઘેરાય એક પોઈન્ટ ઘેરાય અને પોઈન્ટનું પરિમાણ કેટલું હોય ડાયમેન્શન પોઈન્ટ ઇઝ ડાયમેન્શન લેસ એટલે કે એનું કોઈ ડાયમેન્શન હોય નહીં એટલે એનું કેટલું એરિયા ઘેરાય ઝીરો તો સમકદનું કેટલું કાર્ય મળે ઝીરો સમદાબીનું કાર્ય કેટલું મળશે આટલું આટલું મળશે ને લમજોરસ જેટલું બરાબર છે સમ તાપીનું કાર્ય કેટલું મળશે તો અહીંથી સ્ટાર્ટ કરી અહીંથી સ્ટાર્ટ કરી અહીંયા સુધી આપણે કામ કરીએ જે આમ શું કરી આમ આ પ્રમાણે જોડી દઈએ તો કાર્ય એટલું આવશે બરાબર આટલું અહીંથી સ્ટાર્ટ કરી આ રીતે તો દોર દઉં આ કાર્ય આવશે કોનું આ કોનું આવશે કાર્ય આવશે સમતાપીનું બરાબર છે સમકદનું સમ સમદાબીનું કેટલું આ બધું આ બધું તો સમતાપીમાં કાર્ય વધારે થયું સમકદમાં સમદાબીમાં થયું સમદાબીમાં વધારે થયું કેટલું હતું આટલું આખો રેક્ટેંગલ બેનો આમાં ખાલી આટલો ભાગ જ આવે છે પેન ફરે એના પર જુઓ નજર રાખો એટલે ખબર પડી જશે તો આ બેનો સમતાપીનું ચાલો સમસ્મીનું કાર્ય કેટલું હશે તો આટલું છે અહીંથી સ્ટાર્ટ કરી આટલો જે એરિયા બને છે અહીં આમ ધારો કે આ પ્રમાણે દોરું આ કોનો એરિયા થઈ ગયો સમોસમી પ્રક્રિયા વડે ઘેરાતો એરિયા તો એ જો કોનો એરિયા વધારે છે સમતાપીનો સમતાપી ભાઈ સમોસમ્વિયસ વાત છે સમતાપી પ્રોસેસ ઉપર છે પી તરફ છે એટલા માટે વધારે એરિયા ઘેર એટલે કાર્ય વધારે હોય સમોસમી પ્રક્રિયા થોડીક નીચે છે એટલે ઓછો એરિયા ઘેર એટલે ટૂંકમાં સમોસમીનું કાર્ય ઓછું હોય અને સમકદ પ્રક્રિયા કાંઈ એરિયા ઘેરતો જ નથી એટલા માટે એનું કાર્ય ઝીરો અને સમદાબી પ્રક્રિયા સૌથી ઉપર છે અને સીધી લાઈન છે એટલા માટે એનું સૌથી વધારે એરિયા ઘેર છે તો યાદ રાખવું સૌથી વધુ કાર્ય કોણ આપે સમદાબી પ્રક્રિયા પછી કોણ આપશે સમદાબી પ્રક્રિયા પછી કોણ આપશે સમોસમી પ્રક્રિયા અને છેલ્લે કોણ આપશે સમકદ પ્રક્રિયા આ વાત વ્યવસ્થિત રીતે ચોપડામાં લખી રાખવી પેલો તો કહે ઢાળની તો ઢાળ સૌથી ઓછો હોય સમદાબીનો એનથી વધારે સમતાપીનો એનથી વધારે સમોશમીનો અને સૌથી વધુ ડાળવો કાર્યની વાત કરીએ તો સૌથી વધુ કાર્ય સમદાબીનું સૌથી વધુ કાર્ય થાય સમદાબીનું પછી કાર્ય થશે પછી કાર્ય થશે ઓછું કાર્ય થાય સમકદનું તો આ બધી વાત ઝીણી ઝીણી વાત બહુ પૂછાય છે તો આપણે અહીંયા ગ્રાફ ડ્રો કરતા શીખા કે ભાઈ આલેખ કેવો આવે પણ જુઓ આ આલેખ આ રીતે આવશે આ રીતે અથવા આ રીતે બરાબર છે આલેખ કઈ રીતે હોઈ શકે હવે આ કોના પર દોરેલ છે પી વિરુદ્ધ વી વિરુદ્ધ પી વિરુદ્ધ વી કોના પર દોરેલ છે પી વિરુદ્ધ વી રકમ આપણે એક્ઝામમાં એવું કંઈ નક્કી ના હોય કે તમને આલેગ પી વિરુદ્ધ વીનો જ આપે તમને આલેગ ટી વિરુદ્ધ વી આપ્યો ચલો ટી વિરુદ્ધ વી આલેખ આપ્યો તો સમસો કેમ દોરવાની પછી આલેખ ધારો કે આપ્યો તમને પી વિરુદ્ધ ટી તો સમોસમી કેમ દોરવાની તો આપણે હવે અભ્યાસ કરશું આ ચાર હજાર પ્રોસેસને અલગ અલગ આલેખ પર દોરવાની એટલે કે પી વિરુદ્ધ વી પછી દોરશું ટી વિરુદ્ધ વી અને છેલ્લે દોરશું ટી વિરુદ્ધ વી અથવા વી વિરુદ્ધ ટી અને છેલ્લે દોરશું પી વિરુદ્ધ ટીનો ચલો તો મેં આલેખ ઓલરેડી દોરેલા જ છે જો અહીંયા તો જુઓ આ પેજમાં મેં આલેખ ઓલરેડી દોર દીધા છે કઈ રીતે આલેખ આવે એ પણ સમજાવીશ અને કેમ યાદ રાખવા એ પણ સમજાવીશ બરાબર છે તો હવેની જે દસક પંદર મિનિટ જે છે એ તમારા માટે ઘણી આઈ એમપી રહેશે કારણ કે આમાંથી પ્રશ્ન જી એડવાન્સમાંય પૂછાય છે જી મેન્સમાંય પૂછાય છે અને નીટમાં પણ પૂછાય છે તો આ સમજી લીધું તો જી એડવાન્સ સુધીના દાખલા તમે સોલ્વ કરી શકશો બરાબર જો જી એડવાન્સ માટે ક્વોલિફાય થવું તો ચલો આગળ વધીએ તો પી વિરુદ્ધ વી કીધું સમકદ આ કઈ થાય સમ સમોશમી સોરી સમતાપી બીજી છે કઈ થાય સમતાપી નીચે કઈ થાય સમોશ્મી હવે જે વક્ર છે ને આખો વક્ર આખો આખો આપણે ખાલી આટલો ભાગ લીધો હતો આખો આલેખમાંથી આપણે આટલો ભાગ લીધો તો આટલો એટલા માટે દેખાણ આ વક્રને આગળ વધારીએ તો જો આ પ્રમાણે થશે આ જે વક્રુ ધ્યાન આપજો એના પર વક્ર આખો આ પ્રમાણે છે બીજો જે વક્ર છે ને એ એ આખો આમ જાય છે આમ આ રીતે અને ત્રીજો એટલે કટૂકમાં સમોષમીનો જે વક્ર આખો દોરીએ તો વક્ર આખો આ પ્રમાણે જશે તો જો નંબર ઉલટાઈ ગયા નીચે કોણ આવશે સમોસમી પ્રક્રિયા પણ આ સાઈડ જોતા હોય જો આ સાઈડ તો ઉપર કોણ આવશે તો સમોષ્મી ઉપર આવશે નીચે આવશે સમતાપી અહીંયા ઊંધું છે અને સમતાપી ઉપર છે સમોષ્મ નીચે છે કારણ કે આપણે આટલા જ વક્રની વાત કરી હતી હમણાં હવે આલેખ આવે કઈ રીતે કઈ રીતે દોરી રાખે હવામાં દોરી ચાલો આને સમતાપીને ઉપર રાખીએ અહીં સમતાપી નીચે રાખીએ એવું તો થાય નહીં ચલો જુઓ કઈ રીતે છે આલે કોના છે પી વિરુદ્ધ વિના આલેખ છે કોના વિરુદ્ધ છે પી વિરુદ્ધ વિના તો આપણે પહેલાં ચાર ચાર પ્રોસેસ લખી નાખીએ સમદાબી સમતાપી સમોન સમકત ચલો સમદાબી પ્રક્રિયાનું સમીકરણ શું આ પ્રેશર બરાબર કોન્સ્ટન્ટ તો એવી લાઈન ડ્રો કરવાની કે જેમાં પ્રેશર પી વિરુદ્ધ વિના આલેખમાં એવી લાઈન ડ્રો કરો કે જે પ્રેશર અચલ રહેતું હોય તો આજે લાઈન છે આ લાઈન જો આ લાઈન વન નંબરની લાઈન જે છે એટલે શું બતાવે સમદાબી પ્રક્રિયા પછી વાત કરીએ સમકદની તો સમકદમાં શું ઇક્વેશન શું આવે કે વી બરાબર અચળ વી બરાબર ક્યાં ઊભી લાઈનમાં કારણ કે વી વી છે આડી અક્ષ પર છે તો ઊભી અક્ષ પર વી કેવું હોય ઊભી લાઈન પર કેવું હશે વી અચળ હોય તો ચાર નંબરની જે પ્રોસેસ છે આખી એ શું બતાવે તમને સમકદ પ્રક્રિયા તો પહેલાં પહેલા શું દોરવાનું આ પ્રમાણે દોરી દેવાનું આ થઈ ગઈ કઈ આ થઈ ગઈ સમદાબી પ્રક્રિયા આ થઈ ગઈ સમકદ પ્રક્રિયા એડિશનની નિશાની બની જશે આગળ વધીએ સમતાપીન સમસ્યાનો શું ફરક છે સમતાપી કઈ છે પી પ્રપોશનલ ટુ વનપોન વી શું છે પી પ્રપોસનલ ટુ વનઅન વી અને સમોસમી કઈ છે પી પ્રપોશનલ ટુ વનઅન વી રેસ્ટ ટુ ગેમાં સમતાપીનો ઢાળ ઓછો છે સમતાપીનો ઢાળ કેટલો આવશે માઇનસ પીવાય સમોસમીનો ઢાળ કેટલો આવશે માઇનસ ગેમાં પીવાય આટલા ભાગમાં જુઓ આટલા ભાગમાં ખૂણો બનશે એમાં નીચે આ જે પ્રોસેસ છે આ એમાં વધારે ખૂણો બન્યો એટલે સમતાપી કરતાં સમોસમી નીચે આવી અહીંયા જો ઊંધું છે અહીંયા ઊંધું છે અહીંયા આ ખૂણો જુઓ અને આ ખૂણો જુઓ આમાં ખૂણો કયો મોટો થયો ઉપરનો ખૂણો મોટો થયો ભાઈ મારે સમતાપી સમોસમી એ પ્રમાણે દોરવાની કે હંમેશા સમોસમીનો ઢાળ સમતાપી કરતા વધારે હોવો જોઈએ તો અહીંયા જ્યારે તમે ઉપર જેમ જશો જેમ જેમ ઉપર જશો જેમ આ પોઈન્ટ તમે ક્રોસ કરો એટલે ઊંધું થવા મળશે અહીંયા ઊંધું શું હતું ઉપર જે નીચે રહે છે એનો ખૂણો વધારે હશે ટૂંકમાં ઢાળ નીચે જે હશે એનો ઢાળ વધારે હશે પણ જેવો આ થી ઉપર જશો એ ઊંધું થવા મળશે કે ઉપર જે હશે એનો ઢાળ વધારે હશે અને જે નીચે હશે એનો ઢાળ ઓછો હશે ટૂંકમાં ઉપરની પ્રોસ કઈ થાય સમોસમી થાય નીચેની કઈ થાય સમતાપી થાય તો આખો આ લેખ આ બે દોરેલા છે પી પ્રપોશનલ ટુ વનપોન વી પરથી અને પી પ્રપોર્શનલ ટુ વનપોન વી રેસ ટુ ગેમા પરથી બે આ દોરેલા છે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું તમારે શું કરવાનું માનો કે તમને આ પ્રશ્ન પૂછવાનો તો તમારે કામ કરવાનું પહેલાં આ આંકડો પ્રોસેસ થઈ ગઈ આ થઈ ગઈ સમ કદ સોરી સમદાબી આ થઈ ગયા સમગદ હવે મારે ધારો કે સમતાપીનો અલગ દોરવો છે તો આ પ્રમાણે દોરી દીધો ચાલો સપોઝ કે આ પ્રમાણે દોરી દીધો તો આમાં એક એક વસ્તુ યાદ રાખવાની કે આ જે આ છે ને આટલો ભાગ આટલો ભાગ એમાં સમોસમી નીચે આવે બરાબર છે તો આ સમતાપી થશે ને સમોસમી ક્યાં આવશે નીચે ટૂંકમાં આ પ્રમાણે હા તો આ જે પ્રોસેસ છે આ એ શું બતાવશે તમને કઈ પ્રોસેસ આ આ જે પ્રોસેસ છે આ આટલી પ્રોસેસ એ શું બતાવશે સમોસમી બતાવશે સમોસમી એડિયાબેટિક અને આ જે પ્રોસેસ છે આ આજે પ્રોસેસ એ બધા શું બતાવશે સમતાપી બધો ખેલ છે ઢાળનો બરાબર એના કારણે આવું થાય છે તમારે તમને આવું પ્રશ્ન પૂછવાનો માનો કે આમ આમ કહી દીધું વન ટુ થ્રી ફોર પ્રોસેસ ઓળખાવો તો શું આવશે સમદાબી સમતાપી સમોશમી સમકદ બરાબર છે ચલો આમ કીધું આ પ્રમાણે આટલો ભાગ જ આપ્યો છે ઊંધું છે જો આટલો ભાગ જ આપેલો છો તો આ શું થશે સમકદ ખબર પડે કે નહીં આ શું થાય હવે સમકદ આ શું થાય સમદાબી આ શું થાય એ તો ઊંધું છે તો આ થશે સમતાપી ને આ થાય સમોસમી ટૂંકમાં યાદ રાખો સમોસમી હંમેશા કદ તરફ આવે અને સમતાપી હંમેશા દબાણ તરફ આવે એમ પણ તમે યાદ રાખી શકો બાકી યાદ રાખવાની કોઈ રીત તો બીજી છે જ નહીં આમાં અને આલેખ એમ હવામાંથી નથી આવતા એ દોરીને આવે છે આ બે ઇક્વેશનનો યુઝ કરીને અને ઢાળનો યુઝ કરીને તો આ થશે સમતાપી પ્રક્રિયા આ થાય સમોસમી પ્રક્રિયા ટોકમાં કદની નજીક જે આવે એ સમોસમી છે અને દબાણની આ કઈ છે સમદાબી તો દબાણની નજીક જે આવે એ છે સમતાપી અહીંયા એવું જ છે આ સમધાબી છે તે નજીક કઈ આવી સમોષમી અરે સોરી તમ અને આ સમકદ છે એ નજીક કઈ આવી સમોષમી બરાબર છે તો બે માં ઉલટું ઉલટું થાય છે તો તમને માનો કે આમ પ્રશ્ન પૂછાનો સપોઝ કે પી વિરુદ્ધ વી નો ગ્રાફ આપેલો છે અને આવા પ્રશ્ન પૂછાય છે ભાઈ બરાબર છે કે આ પ્રમાણે પ્રક્રિયા આપી તમને આમ થાય છે પ્રોસેસ ધારો કે વન કીધું ટુ કીધું ક્વેશ્ચન એવો છે પ્રોસેસ ઓળખાવો વન કઈ છે ને ટુ કઈ છે તો કદાચ ઘણાને આ યાદ રહી ગયું હશે કે સોરી આમ નહીં આવે કે આ વન છે ને આ ટુ છે તો પી વિરુદ્ધ તો ઘણા એવું યાદ રાખ લે આમાં કે જે નીચે હોય સમોસમી હોય તો બસ આમાં ઊંધું છે થોડું બરાબર આ કઈ થશે આ કઈ થાય હમણાં સમજ પ્રમાણે આ થાય સમોચમી આ થાય સમતાપી અહીંયા આ સમતાપી થશે અને આ થાય સમોષ્મી સરસ પડે આખો ગ્રાહક દોરો તો આ પ્રમાણે ઊંધો થાય આ ટૂંકમાં વન છે એ થોડીક આમ જશે બરાબર તો આ પ્રોસેસ થશે થાય સમતાપી આ થાય સમોષ્મી અને અહીંયા ઊંધું છે આ કઈ થાય સમોષ્મી અને આ થાય સમતાપી તો આ પ્રશ્ન તમને પૂછાય છે કે પ્રોસેસ ઓળખાવો એવી ખબર ન પડે તો સમ આ કઈ થશે સમકદ આ કઈ થાય સમતાપી યાદ રાખવા માટેની રીત છે આ સોરી આ કઈ થાય સમકદ ના શું થાય સમતાપી સમ દાબીન જે નજીકમાં હોય કહેવાય એ સમતાપી હોય અને સમોશમી કોણ નજીકમાં હોય સમકદની એ પ્રમાણે અહીંયા સમ દાબી થશે આ રીતે અને સમ સમ સમકદ થશે આ રીતે તો સમ દાબીન જે નજીકમાં હોય કહેવાય એ સમતાપી અને સમકદની નજીકમાં હોય કે હોય એ તો યાદ રાખવાની રીત છે એક હિન્ટ ટાઈપી મેં તમને ચાવી બાકી એવું કંઈ એવું કંઈ એક્ઝેક્ટલી નથી કે હંમેશા સમોસમી છે એ સમકદની નજીકમાંથી એ તો ખાલી તમને યાદ રાખવા માટે કહું છું બાકી આલેખ કઈ રીતે આવે છે આલેખ આવે છે પી પ્રપોશનલ ટુ વી વન અપોન્ટ વી પી પ્રપોશનલ ટુ વનઅપોન વી રેસ ટુ ગેમ એટલે કે ઢાળનો યુઝ કરીને બરાબર છે તો આ અહીંયા પી વિરુદ્ધ વિના આલેખ ચારેય પ્રોસેસ માટે અહીંયા પૂરા થાય છે આમાંથી પ્રશ્ન આવવાના એકસો અને વીસ ટકા ત્રીસ ટકા ચાન્સ છે ટૂંકમાં દર વખતે પ્રશ્ન આમાંથી આવે ને આવે જ છે બરાબર કોઈકના ભાગમાં તો પ્રશ્નમાંથી આમાંથી હન્ડ્રેડ પર્સન્ટ આવશે જીમાં અને નીટમાં તો એક જ પેપર હોય એટલે કે કહી શકાય નહીં કે જેમાંથી પ્રશ્ન આવે તો આપણે બધું કરેલું હોય એટલે કોઈ દિવસ કંઈ પાછા પડતા નથી ચલો તો આ એ જ વસ્તુ દોરેલ છે અહીંયા બરાબર છે પી વિરુદ્ધ વીનો આલેખ છે એક થાય સમદાબી આ થાય સમકદ આ સમ સમતાપી આ સમોષમી અહીંયા આ સમકદ આ સમોષ્મી સમતાપી ને સમદાબી તો પી વિરુદ્ધ વિના આલેખ અહીંયા પૂરા થાય છે નેક્સ્ટ વાત કરીએ આપણે પી વિરુદ્ધ ટીના આલેખ ચલો હવે થોડુંક ધ્યાન રાખજો કોના અલગ દોરવાના છે આપણે પી વિરુદ્ધ ટીના તો જેનો પહેલાં આલેખ હોય નહીં પહેલાં પ્રોસેસ દોરી દેવાની ચલો કોનો આલેખ છે પી વિરુદ્ધ ટી તો આપણે કામ કરીએ પહેલા આપણે પહેલા દોર નાખીએ સાઈડમાં દોર દઉં એક્ઝામમાં દાખલો કઈ રીતે હેન્ડલ કરવો સાઈડમાં કહી દઉં ચલો પી વિરુદ્ધ ટી મારે ચાર હજાર પ્રોસેસ અહીંયા દોરવી છે તો પહેલાં કઈ પ્રોસેસ દોરીએ સમદાબી દોરીએ સમદાબી પ્રોસેસ કઈ રીતે થાય તો કે દબાણ અચલ રહી છે દબાણ કઈ અક્ષ પર છે વાય અક્ષ પર છે તો દબાણની લાઈન કેવી આવશે આડી કોપી તો આડી લાઈન આવશે તો આ શું થઈ ગયું પી બરાબર કોન્સ્ટ કઈ થઈ ગઈ પ્રોસેસ સમદાબી પ્રક્રિયા થઈ ગઈ ને એ પ્રમાણે દોર નાખીએ કઈ આપણે તાપમાન છે ને શું છે એ તાપમાન છે તો તાપમાનના કારણે કઈ પ્રોસેસ આવે સમતાપી પ્રક્રિયા તો સમતાપી પ્રક્રિયા શું થાય તાપમાન અચળ હોય તો કેવી આ આવશે ઊભી લાઈન આવશે ને તો આ કઈ પ્રોસેસ થઈ ગઈ આ થઈ ગઈ સમતાપી આ થઈ ગઈ સમધાબી વાત કરીએ ચલો ઇક્વેશન લખીએ સમધાબીનું ઇક્વેશન શું આવશે પી બરાબર અચળ સમતાપીનું શું આવશે સમતાપીનું સમતાપીનું શું આવશે ટી બરાબર અચળ વાત કરીએ સમકદનું ચલો સમકદ સમકદમાં શું હોય વી બરાબર અચળ સમીકરણ શું હોય પીયુ બરાબર મ્યુઆર ટી એમાં વી કેવું છે અચળ છે મ્યુ અચળ આર તો લખાઈશું પી પ્રપોર્શનલ ટુ ટી યાદ રાખો જ્યારે પી વિરુદ્ધ આ એમપી વસ્તુ મોસ્ટ એમપી વસ્તુ કહેવા જાઉં છું હું સમકદ પ્રક્રિયા પીટી પર કઈ રીતે દોરવી તો સમકદ પ્રક્રિયા માટે વી અચળ હોય જો વી અચળ હોય તો પીવી બરાબર મ્યુ આર પરથી પી પ્રપોશનલ ટુ ટી થાય જો પી પ્રપોશનલ ટુ ટી થાય ટૂંકમાં આ ખૂણા જેવું સમીકરણ છે આ વાત થઈ ગઈ છે આપણે તમને મેં સમકદ પ્રક્રિયા જ્યારે ભણાવી ત્યારે પી વિરુદ્ધ ટીના અલગ પર સમજાયેલું છે બહુ ડિટેલમાં નહીં કહું બરાબર છે આટલું યાદ રાખો કે અહીંયા કેવું છે સમ પ્રમાણે છે ટૂંકમાં જો દબાણ વધશે તો તાપમાન વધશે તો આલેગ કેવા આવશે સુરેખા આવશે સુરેખ ક્યાંથી પસાર થશે ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા ટૂંકમાં આવો કંઈક આલેખ આવશે રેખા આવી જોશે ક્વેશ્ચન આજે સુરેખા આવી શું થશે કદ અચલ તો આવશે વી બરાબર સી તો આ પ્રોસેસ કઈ છે આ પ્રોસેસ છે પી બરાબર સી એટલે કે પી દબાણ અચળ આ થઈ ગયું તાપમાન અચળ અને આ થઈ ગયું કદ અચળ શું થઈ ગયું કદ અચલ લાસ્ટ વાત કરીએ કઈ સમોશ્મી તો સમોશ્મી પ્રક્રિયા પીટી પર કઈ રીતે દોરવી તો તમને યાદ હોય તો આપણે સમોસમી પ્રક્રિયાનું સમીકરણ શું આવે પી રેસ ટુ ગેમાં બરાબર અચલ પણ પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો આ સમીકરણ યુઝ થાય આપણે કયું કોનો દોરવાનું છે પી વિરુદ્ધ ટી નો તો શું કરશું આપણે એનું સમીકરણ હોય તો તમને ખબર હોય તો આ પ્રમાણે આવે પી રેસ ટુ વન માઇનસ ગેમાં ઇન્ટુ ટી રેસ ટુ ગેમાં બરાબર અચલ આ સાબિત કરાવેલું છે તમને હવે કામ કરીએ બંનેને છે ને વન માઇનસ ગે માં ઘા થોડા ભાંગી નાખો તો શું લખાશે અહીંયા પી વન માઇનસ ગેમાં આપોન વન માઇનસ ગેમાં ટી રેસ્ટ શું આવશે ગેમાં આપોન વન માઇનસ ગેમાં બરાબર અચળ તો સબી શું થયું આ ગુણાકાર છે બરાબર મેં શું કર્યું પી આ એક સમીકરણ તમને ખબર હશે સમસુ પ્રક્રિયાનું પછી બે બાજુ વન આપોન ગેમાં વન માઇનસ ગેમાં ઘાત વડા ભાંગા બંને બાજુ સીને તમે વન માઇનસ ગેમાં વડા ભાંગો કે ના ભાંગો યા ચલણનું અચળ જ રહેશે એટલે એમને એમ રાખ્યું છે તો સમીકરણ આવું બની ગયું માટે લખાય પી બરાબર શું થાય સીના છેદમાં ટી રેસ્ટુ ગેમાં આપોન વન માઇનસ ગેમાં બરાબર છે હવે આખું પછી ઉપર લઈ જવો તો ઘાત કેવી થઈ જશે માઇનસ શું લખાય માટે પી બરાબર સી ઇન્ટુ ટી રેસ ટુ માઇનસ ગેમા આપોન વન માઇનસ ગેમા આ માઇનસ ઘાત છે નીચે આપી દો શું લખાય માટે સાબિત થશે પી બરાબર સી ઇન્ટુ ટી રેસ ટુ ગેમા આપોન ગેમા માઇનસ વન તો આ સમીકરણ આવી ગયું તો લખાયશું પી પ્રપોર્શનલ ટુ ટી રેસ ટુ ગેમા આપોન ગેમા માઇનસ વન તો આ સમીકરણ આવી ગયું પી વિરુદ્ધ ટીનો અલગ દોરવો હોય મારે સમસની પ્રક્રિયાનો તો આ સમીકરણ અનુસાર દોરવો પડે અને એ સમીકરણ અનુસાર તમે દોર તો આ લખ આવો કંઈક આવશે થોડો વકરા કરાવ છું જો એ દોરેલો છે વ્યવસ્થિત બરાબર છે તો આ તમારી આ થઈ ગયું જુઓ આ થઈ ગઈ સમદાબી આ થઈ ગઈ સમતાપી આ થઈ ગઈ સમકદ જે સીધી લાઈન છે કઈ થઈ ગઈ સમકદ અને આ જે વચ્ચે જે લાઈન આવી આ જે લાઈન ત્રીજા નંબરની એ કઈ છે સમોસમી છે એ પણ છેલ્લે ઉગમ બિંદુને મળશે તો આ આ થઈ ગઈ કઈ સમોસમી પ્રક્રિયા આ બરાબર છે હા છે અને સમકદ તો બહુ ઈઝી છે સમોસની પ્રક્રિયા બહુ વધારે નહીં પૂછે સમોસની પ્રક્રિયાના દાખલા તમને પૂછો છે વધારે પીવી ડાયાગ્રામ પર શેમાં પૂછે છે પીવી ડાયાગ્રામ પર તો અહીંયા ત્રણ આજે પીટી ડાયાગ્રામ છે એમાં તમને ત્રણ પ્રોસેસના દાખલા વધારે પૂછે એક તો પી બરાબર સીના સમદાબીના સમતાપીના અને સમકદના ખાસ સમકદ સમકદ પ્રક્રિયા કેવી હોય સુરેખા હોય અને આ વચ્ચે કઈ છે સમોસમી કયા સૂત્ર અનુસાર પી પ્રપોશનલ ટુ ટી રેસ ટુ ગેમા ગેમા આપો ગેમાં અમે સાબિત કર્યું છે બરાબર છે તો તમારે પી અને ટીની ની કિંમત લઈને ધીમે ધીમે પોઈન્ટ મેળવવાના પછી ધીમે ધીમે પોઈન્ટ ભેગા કરશો તો તમે આવો આલેખ બનશે બરાબર છે તો આ થઈ ગયો તમારે પી વિરુદ્ધ ટી આલેખ પર બધી પ્રોસેસ અને એક છેલ્લો બાકી છે કયો છેલ્લો છે વી વિરુદ્ધ ટી આલેખ પર બધી પ્રોસેસ બતાવવી

વાત કરીએ સમ દાબી કેમ દોરી કારણ કે સમોષ્મી કરતા સમ દાબી વધારે પૂછાય છે આમાં વી વિરુદ્ધ ટીના લેખમાં સમ દાબી કરતા સમ સમ દાબી સમ દાબી વધારે પૂછાય છે સમોષ્મી કરતા આનો દાખલો નીટ બે હજાર અઢારમાં પૂછેલો દાખલો છે આ લેખ પરથી દાખલો નીટ બે હજાર અઢારમાં પૂછાયેલો છે ગણાવી છે ત્યારે ખબર પડી જશે ચલો તો વી વિરુદ્ધ ટી આ પર મારે સમ દાબી પ્રક્રિયા દોરવી છે તો સમીકરણ શું છે પી બરાબર મ્યુ આર ટી પી કેવું છે અચળ સમદાબી માટે પી કેવું હોય અચળ છે તો મ્યુ અચળ આ લખાઈશું વી પ્રપોશન ટુ ટી અને તમને જ્યારે સમદાબી દાબી પ્રોસેસ ભણાવી ત્યારે મેં એ શીખવાડેલું છે કે વી વિરુદ્ધ ટીના આલેખ પર સમ દાબી પ્રક્રિયા કેવી રીતે દોરવી એનો ઢાળ શું છે ઢાળ ધન છે કે ઋણ છે વાય બરાબર એમએક્સ પ્લસ સી વાળા સમીકરણનો યુઝ કરીને આપણે આ બધું સાબિત કરેલું છે તો બધું રિવિઝન થાય છે એટલે ઘણા લોકો આજે પહેલી વખત લેક્ચર જોવે છે અથવા જેણે જૂનું જોયું છે પણ ખાલી જોવા ખાતર જોઈ લીધું છે એને બધું નવું લાગશે બાકી જે લોકો વ્યવસ્થિત ભણતા આવ્યા છે પહેલેથી વ્યવસ્થિત વિડીયો જોવે છે ફોલો કરે છે બરાબર છે એના બધું થોડુંક થોડુંક રિવિઝન જેવું લાગતું હશે તો વી વી રૂટીના આલેખ પર મારે કઈ પ્રોસેસ દોરવી છે સમદાબી દાબી કઈ તો દોરીશ સીધી લાઈન દોરીશ ને કારણ કે વી પ્રપોશન ટુ ટી છે અને અને વી વધે તો ટી વધે બરાબર વી વધે તો ટી વધશે વી ઘટે તો ટી ઘટે ટૂંકમાં સમ પ્રમાણનો આલેખ આવશે સુરેખા તો ટૂંકમાં આ પ્રમાણ કંઈક આલેખ આવશે તો આ થઈ ગયું પી બરાબર સી તો આલેખ થઈ ગયો પી બરાબર સીનું ટૂંકમાં સમદાબી પ્રક્રિયાનું તો આ સમદાબી પ્રક્રિયા છે આ છે સમકત પ્રક્રિયા આ છે સમતાપી અને છેલ્લે બાકી છે કંઈ સમોશમી સમોસમે સૂત્ર શું આવશે વી પ્રપોઝલ ટુ ટી રેસ ટુ સોરી ટી રેસ ટુ વન અપોન વન માઇનસ ગેમાં ક્યાંથી સૂત્ર આવે તો આપણને ખબર છે એક સમીકરણ શું આવે પી વી રેસ ટુ ગેમાં બરાબર અચળ બીજું સૂત્ર શું આવે ટી ઇન્ટુ વી રેસ ટુ વન માઇનસ ગેમાં ઇઝ ઇક્વલ ટુ અચળ બરાબર છે આ એક સમીકરણ છે કઈ રીતે આવે તો પી વી પી વી રેસ ટુ ગેમાં છે ને એમાં શું મૂકી દઈએ પી બરાબર પી બરાબર શું મૂકીએ ટી બાય વી શું મૂકી દઈએ પી પ્રપોઝલ ટુ એના પરથી આવશે સોરી ગેમાં માઇનસ વન આવશે ગેમાં માઇનસ વન તો આ સમીકરણમાંથી શું કરો પછી તમે બે બાજુ શું કરો ગેમા માઇનસ વન વડે ભાંગો શું લખાય વી વી કેટલી ઘાત આવશે ગેમા માઇનસ વન બરાબર ની કેટલી ઘાત વન અપોઈન્ટ ગેમા માઇનસ વન ની કેટલી ઘાત આવશે વન બરાબર સીને ટી ક્યાં લઈ જાઓ છેદમાં તો સમીકરણ તમને આવું બનશે સમીકરંડને બહુ કાંઈક જરૂર છે નહીં વી પ્રપોશન ટુ ટી રેસ ટુ વન અપોન્ટ વન માઇનસ ગેમાં આ સૂત્ર અનુસાર ગ્રાફ દોરવાનો છે અને ગ્રાફ તમારો આવશે આ રીતે દોરેલો છે જો કીધું આવશે આ રીતે આવશે તો તમારે આ સમોસમનો આલેખ યાદ તો રાખવાનો છે બરાબર ત્રણેય પ્રોસેસ માટે પહેલાં કયું હતું પહેલાં હતી પીવી તો પીવીમાં કેવો આલેખ આવશે સમોશમીનો આવો આવશે વીટીમાં એવો જ આવશે જો વીટીમાં આવો અલગ છે એવો જ આવશે વી વિરુદ્ધ ટીમાં પણ સેમ આવશે પણ એક પી વિરુદ્ધ ટીમાં પી વિરુદ્ધ ટીમાં હમણાં આમ ઊંધો હતો તમે જોઈ લેજો બધું જ ત્રણેય આલેખ કમ્પેર કરી નાખજો તો ખબર તમને પડી જશે મેન આ ત્રણ છે કે પી બરાબર સીનો આલેખા ટી બરાબર સીનો આલેખા અને આનો આલેખા અને અહીંયા આવશે કે ડેલ્ટા ક્યુ બરાબર ઝીનો એટલે કે સમોશમી પ્રક્રિયાનો આલેખ તો અહીંયા તમારા ત્રણેય પ્રોસેસમાં ચારે ચાર પ્રોસેસના આલેખ પૂરા થાય છે ટૂંકમાં આપણે કુલ કેટલા અલગ બાર આલેખ ભે એક પ્રોસેસમાં ચાર આલેખ છે સોરી એક આલેખમાં ચાર ચાર પ્રોસેસના આલેખ આલેખ કુલ એમાં જે જે પી સમોસમી પ્રક્રિયા જે છે એ સમોસમી પ્રક્રિયાના આલેખ થોડાક કટવાડિયા એવા છે એમાં પી વિરુદ્ધ વીમાં તમારે ખાસ યાદ રાખવાના છે બાકી વી ટી કે પી વિરુદ્ધિમાં યાદ ન રહી તો ચાલશે ચાલશે એમ તો ના કહેવાય કારણ કે જી ને નીટ કંઈ નક્કી કહેવાય નહીં પણ એ વધારે ટ્રાય કરશો એટલે એ પણ યાદ રહી જશે આ દોરવાના એટલે વધારે યાદ રહી જાય પણ અત્યાર સુધી જે દાખલા પૂછવાના છે એ પી વિરુદ્ધ માંથી અને વી વિરુદ્ધ ટી અને પી વિરુદ્ધ ટીમાં એ મોસ્ટલીમાં તમને દબાણના તાપમાનના અને સમકદના દાખલા પૂછાય છે સમોસમીના જે દાખલા પૂછાય છે જે આલેખવાળા દાખલા એ તમને પીવી પી વિરુદ્ધ વીના આલેખમાં પૂછાય છે જે આ કંઈક આવો આલેખ હતો બરાબર એમાં પણ આ સેમ આલેખ હતો તો બધાના આલેખ અહીંયા પૂરા થાય છે બરાબર તો આપણે શું શીખા છે ઢાળ કેટલો હોય કઈ કઈ પ્રોસેસનો ઢાળ વધારે હોય તો કે સૌથી વધુ ઢાળ કોનો આવશે સમકદનો સૌથી વધુ ઢાળ આવશે સમ સૌથી વધુ કાર્ય આ પ્રશ્ન બહુ એમપી છે આજનો કે સૌથી વધુ કાર્ય કઈ પ્રોસેસ આપે તો આ પ્રશ્ન આજના લેક્ચરનો સૌથી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે સૌથી વધુ કાર્ય કઈ પ્રોસેસ આપશે સમ દાબી પછી સૌથી ઓછું કાર્ય આપે સમકદ અને આ એક આ પ્રશ્ન પૂછાય છે કે સમતાપી અને સમ સમ સમોષ્મી એ બે પ્રક્રિયામાં જેમ કે જો એ દોરેલી છે સમતાપી અને સમોષ પ્રક્રિયામાં જો કદ કે કદ વધતું હોય સમતાપી અને સમોષ પ્રક્રિયામાં જો કદ વધતું હોય તો કઈ પ્રોસેસ વધારે કાર્ય આપે તો શું આવે સમતાપી આપે સમોસમી ઓછું આપે પણ એનાથી ઊંધું છે સમતાપી અને સમોસી પ્રક્રિયામાં જો કદ ઘટતું હોય ટૂંકમાં આ બાજુ જવું પડે ને આ કદ વધવા તરફ છે આ કદ ઘટવા તરફ છે સમતાપી અને સમોષ પ્રક્રિયામાં જો કદ ઘટતું હોય જો કદ ઘટતું હશે તો કઈ પ્રોસેસ વધારે કાર્ય આપે તો આવશે સમોસમી તો શું આવે સમોસમી સમોસમી ઉપર છે તો વધારે એરિયા ઘેરશે તો આ રીતે તમે દાખલા તમે હેન્ડલ કરી શકો બરાબર છે તો આજનો લેક્ચર આટલો જ રહેશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધી થિયરી એમ તો પ્રક્રિયાની બધી પતી ગઈ છે બરાબર છે થર્મોડાયાનેમિક્સનો પાર્ટ ટુ પહેલાં પાર્ટમાં આપણે કેલરી ભણેલા બધા જ દાખલા આવી ગયા છે બહારના કોઈ દાખલા તમારે સોલ્વ કરવાની જરૂર નથી એટલા દાખલા અને એની ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે કેલરી મીટરમાં દાખલો બહાર નહીં જાય અને અત્યારે આપણે આપણે જે પાર્ટ ટુ હતો જેમાં થર્મોડાયાનોમિક પ્રોસેસ બધી ભેડા એમાં થર્મોડાનોમિક પ્રોસેસમાં કુલ પાંચ પ્રોસેસ ભણા સમદાબી સમતાપી સમકદ સમોષમીને પોલીટ્રોપિક અને એ સિવાય જે બીજી બધી થિયરી ભણાવી છે તે એ થિયરીની આની જે થિયરી છે એની બહાર કંઈ પ્રશ્ન જશે નહીં હવે ખાલી આમાં બાકી છે આની પ્રેક્ટિસ કરવાની તો આપણે આની પ્રેક્ટિસ કરશું બરાબર છે દાખલાની તો જી ઓગણીસના અને આમાં બીજી એક વાત તમને નીટ અને જી મેન્સના દાખલા તો કરાવીશ પણ આ ટોપિકમાં તમને હું જી એડવાન્સના દાખલા પણ કરાવીશ તો એક લેક્ચર આપણે સેપરેટ રાખશું કે જેમાં જી એડવાન્સના આ ટોપિકમાંથી પૂછેલા દાખલા આપણે સોલ્વ કરશું તો જે લોકોને ઇન્ટરેસ્ટ પડે બધાને ઇન્ટરેસ્ટ પડવો જોઈએ એમ તો કારણ કે એ દાખલા આવડી જાય તો આ બધું ઝીણું ઝીણું આરામથી આવડી જશે બરાબર છે ને હમણાં હમણાં છેલ્લા બે ત્રણ વર્ષમાં આ લોકો આલેખવાળા દાખલા વધારે પૂછે છે તમને આલેખ આપી દેશે બાકી પહેલાં લખતા કે પ્રક્રિયા સમદાબી છે બરાબર હવે આ પ્રકારના દાખલા પૂછે કે તમને વી વિરુદ્ધ ટીનો અલગ થાય પણ પ્રક્રિયામાં આપી દે બરાબર તો કઈ પ્રોસેસ થાય સમ કઈ પ્રોસેસ થાય સમદાબી દાબી પહેલાં લખતા કે ભાઈ સમદાબી પ્રક્રિયામાં આ બધું થાય છે આમ આવા ખાલી આવું આપી દેશે કે આપેલી એથી બી પ્રક્રિયામાં ટૂંકમાં એથી બી પ્રક્રિયા કઈ છે વિચારવું પડે તો પહેલાં કહી દેતા હતા કે એથી બી પ્રક્રિયા સમદાબી છે હવે કહેશે ને આવો અલગ આપશે કે વી વિરુદ્ધ ટીનો આલેખ આપી દીધો બાજુમાં આવો લાઈન દોરી દીધો ને ખબર પડી જાય આના પરથી આપણે વિચારવાનું છે કે આ પ્રક્રિયા કઈ છે સમ છે તો પહેલાં લખીને તક સમ દાબી છે લખતા નથી કારણ કે હવે થોડુંક કોમ્પિટિશન વધી છે એટલે લોકો થોડુંક વધારે સારા ક્વેશ્ચન મૂકતા જાય છે બરાબર છે તો બધા કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજેલા હોય તો હું દર વખતે કહું છું એમ પેપર ચાહે કોઈ બી ગમે એવું આવે અઘરું કે ઇઝી કાંઈ ફરક પડતો નથી આપણે આપણી મહેનત જો સાચી હોય સારી હોય તો બરાબર છે તો ચલો આપણે અહીંયા મોસ્ટલી આ જે લેક્ચરમાં ગ્રાફિકલ વસ્તુ વધારે ભણે આ લેખને બધું થોડીક આની પ્રેક્ટિસ કરશો એટલે વધારે ખબર પડી જશે અને છતાં પણ કોઈને કંઈ પણ જગ્યાએ ડાઉટ રહી કે ભાઈ આ ત્રણ કેમ આમ ગયું ટુ કેમ નીચે આવી ગયું અને એ હજી ખબર ન પડતી હોય તો તમે મને હજી પૂછી શકો છો બરાબર બધું ઇક્વેશન પરથી અને ઢાળ પરથી સાબિત થાય છે તો કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તો હું જ્યારે ફ્રી થઈશ અને કોમેન્ટ સેક્શન વાંચીશ ત્યારે તમે તમને એનો આન્સર મળી જશે અને આ સિવાય જો વિડીયો સારો લાગે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેવું થેન્ક યુ સો મચ